સંકોચ ન કરવો જોઈએ, તેટલો ધનનો એમાં ઉપયોગ કરો. આ રીતે મહાત્મા અંતર્ગત આ બધું વિધિ વિધાનની ચર્ચા કરવામાં આવી. એની સાથે જ આવો અહીંયા આ મહાત્માને આપણે પૂર્ણ કરીને આ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધમાં આપણે પ્રવેશ કરીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા. અધિકાર એટલે પાત્રતા, જેની જેવી અધિકાર જેટલે જેની પાત્રતા એ રીતે એને મળે છે. શ્રી આચાર્ય મહાપ્રભુએ આ પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા એને ત્રણ ભાગમાં વહેંચ્યા છે, ત્રણ પ્રકરણો બતાવ્યા. પહેલા ત્રણ અધ્યાય, પછી બીજા ત્રણ અધ્યાય અને પછી તેર અધ્યાય. પ્રથમ ત્રણ અધ્યાયમાં હિનાધિકારીનું વર્ણન કર્યું અને એ પ્રથમ ત્રણ અધ્યાયમાં ત્રણ વિષય બતાવ્યા, જિજ્ઞાસત્વ, અમાત્સર્ય અને શ્રવણાધર. એના પછીના ત્રણ અધ્યાયોમાં ત્રણ વિષયો બતાવ્યા, ભગવદ્ કૃપા, ભગવદીયત્વ અને ભગવદ એકત્વનું નિરૂપણ કરવામાં આવ્યું, જેમાં મધ્યમાધિકારી એટલે કે નારદજી અને વ્યાસજીનો સંવાદ છે. અને બાકીના તેર અધ્યાયમાં ઉત્તમ વક્તા અને શ્રોતાના લક્ષણોની ચર્ચા કરવામાં આવી, જેમાં ઉત્તમ વક્તા શ્રી સુખદેવજી માટે તો ભાઈ એ નિર્ગુણ છે, નિર્વિકારી છે, પણ ઉત્તમ શ્રોતા માટે સાત પ્રકારની શુદ્ધિનું વર્ણન કરવામાં આવ્યું. એટલે ત્યાં સુખદેવજી અને પરીક્ષિતના જન્મની કથા આવે છે, જે ઉત્તમ શ્રોતા છે. તો એના માટેની સાત શુદ્ધિ બતાવી કે સૌથી પહેલા બીજ શુદ્ધિ. બીજ એટલે કે શરીર, અને જો આ શરીર માતા પિતાના સંસ્કારોથી શુદ્ધ હોય તો એની અંદર આધ્યાત્મિક ચેતના, આધ્યાત્મિક વિચાર એ શરીર જલ્દી ગ્રહણ કરે છે. એટલે સૌથી પહેલું બીજ શુદ્ધિ કે જો માતા પિતાના સંસ્કારોથી યુક્ત હોય તો બાળકની અંદર એ સંસ્કાર જલ્દી આવે છે, પણ માતા પિતામાં જે સંસ્કાર ન હોય તો બાળકમાં ક્યાંથી આવશે. આજે એક દુઃખની વાત છે કે આપણે આપણા બાળકોને આજીવિકા માટે ખૂબ જ પ્રેરિત કરતા હોઈએ છીએ, પણ જીવિકા માટે એને પ્રેરિત નથી કરતા. જીવિકા માટે એને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી બધી જગ્યાએ મોકલીએ, પણ જીવિકા માટે એને ગુરુચરણોની પાસે નથી મોકલતા. અને એ જે એના માતા પિતાની અંદર એ સેવા ન હોય, એ જ સત્સંગ ન કરતા હોય તો બાળકની અંદર ક્યાંથી આવે. એટલે સૌથી પહેલા બીજ શુદ્ધિની અહીંયા વાત કરી. બીજું ક્ષેત્ર શુદ્ધિ. ક્ષેત્ર એટલે માતા. ત્રીજી વાત કરી અન્ન શુદ્ધિ. એટલે અન્ન શુદ્ધ હોય તો આધ્યાત્મિક વિચાર, આધ્યાત્મિક ચેતના એ પ્રબળ રહે છે. અન્ન દોષના લીધે આધ્યાત્મિક ચેતના દુર્બળ બની જાય છે, જેમ ભીષ્મજી એ પોતે કહે છે કે જાનામિ સત્યમ, જાનામિ ધર્મમ, નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ, નચમે નિવૃત્તિ. હું જાણું છું ધર્મ શું છે, અધર્મ શું છે, પણ અધર્મને હું છોડી નથી શકતો, ધર્મમાં હું પ્રવૃત્ત નથી થઈ શકતો, કારણ કે દુષ્ટ આ દુર્યોધનનું મેં અન્ન ખાધું છે. તો અન્ન દોષ જેનાથી આપણે આધ્યાત્મિક ચેતના દુર્બળ થઈ જાય છે, જેનાથી ઘણી વખત જે સારા સત સંકલ્પ જે લેવા જોઈએ આપણે લઈ નથી શકતા, એનું કારણ છે અન્ન દોષ. ચોથી વાત બતાવી પિતૃઓનું કલ્યાણ, પિતૃઓની શુદ્ધિ. પાંચમું આગંતક શુદ્ધિ. આ પાંચ પરાશુદ્ધિ બતાવી. છઠ્ઠું સતામ સંગ અને સાતમું સર્વ ત્યાગ. એટલે સાત શુદ્ધિઓની વાત કરી. એટલે આ પ્રથમ સ્કંદ અધિકાર લીલા આના 19 અધ્યાય, ત્રણ પ્રકારના વક્તા અને ત્રણ પ્રકારના શ્રોતા, હિનાધિકારી, મધ્યમાધિકારી અને ઉત્તમાધિકારી, સુત અને શનકારી, હિનાધિકારી કારણ કે પૂર્ણ વૈરાગ્ય નથી. વચ્ચે વચ્ચે આ શૌનકાદિ ઋષિઓને જે યજ્ઞ કરે છે એમાં સમય મળે છે, તો વિચારું આ ખાલી સમયમાં કેમની કથા સાંભળીએ. એટલે પૂર્ણ વૈરાગ્ય નથી કથા માટે, પૂર્ણ દ્રઢતા નથી, એટલે હિનાધિકારી. એવું હોય ને, ચાલો બે કલાકનો સમય છે કથામાં જઈને બેસી જઈએ, ત્યાં તો પછી 6 વાગ્યા પછી જવાનું છે.
બે કલાક નવરા છીએ તો કથામાં આવીને બેસી ગયા હીના અધિકારી, પછી એને કથા એ ફલરૂપ નથી બનતી. નારદજી વ્યાસજી ભક્તિ છે પણ દ્રઢ વૈરાગ્ય નથી, પૂર્ણ વૈરાગ્ય નથી, સમાજની પણ ચિંતા છે. અને સુખદેવજી મહારાજ અને પરીક્ષિતજી પૂર્ણ વૈરાગી છે એટલે મુખ્ય અધિકારી બતાવ્યા, ઉત્તમા અધિકારી બતાવ્યા. અધિકાર લીલા 19 અધ્યાય. અને શ્રી મહાપ્રભુજી બતાવે છે કે આ પ્રથમ સ્કંદ શું છે, તો કે શ્રીનાથજી બાવાનું દક્ષિણ ચરણ, શ્રીનાથજીનું ચરણારવિંદ. આ યાત્રા જે ભાગવતની ઠાકોરજીના ચરણારવિંદથી પ્રાપ્ત થઈને, ચરણ ભક્તિથી પ્રાપ્ત થઈને મસ્તક સુધી પહોંચવાની આ યાત્રા છે. આ ભાગવતી યાત્રાનો આપણે પ્રારંભ કરીએ એની પહેલાં સૌથી પહેલાં શ્રી ઠાકોરજીના શ્રીનાથજીના ચરણોમાં વંદન કરીને કથાનો આપણે પ્રારંભ કરીએ. ચરણ કમલ વંદો હરિરાય, ચરણ કમલ વંદો હરિરાય, ચરણ કમલ વંદો હરિરાય, ચરણ કમલ વંદો હરિરાય, જાકે કૃપા પંગુ ગિરી લંગે, 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 અંધે કો સબ કુછ દર્શાઈ, અંધે કો સબ કુછ દર્શાઈ, ચરણ કમલ બંદો હરિરાય. Thank you.
सानी सारे सानी सारे सानी सारे रे म प म रे म प म रे म प म रे म प पनी सानी पनी सानी पनी सानी पनी सा चरण कमल बंधो हरि राय।
चरण कमल बंदो हरि तो आ प्रथम स्कंद श्रीनाथजी नो चरणारविंद ने मां वंदन करता कि बस आपनी कृपा थशे तो पंगुम लंगयते गिरिम मुकुम करोति वाचालम पंगुम लंगयते गिरिम यत कृपातमहं वंदे परमानंद माधवम। तो चरण कमल मां वंदन करता आ प्रथम स्कंद अने एनो प्रथम श्लोक जन्माद्यस्य यतो वया वितरत शार्धेष्वभिज्ञस्वरा तेने ब्रह्मरदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारि मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो धाम्ना स्वेन सदा निरस्तकुहकौ सत्यौ सत्यं परं धीमहि सत्यं परं धीमहि जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्य जन्माद्यस्य यतः जन्मथी भागवतनो प्रारंभ थयो। भागवतनो पहलो शब्द जन्म अने भागवतनो अंतिम शब्द छे परम। नाम संकीर्तनम यस्य सर्व पाप प्रणाशनम प्रणामो दुःख शमनस्तम नमामि हरिं परम। आ भागवतनो अंतिम श्लोकनो अंतिम शब्द परम, पहलो श्लोकनो पहलो शब्द जन्म। एटले आ यात्रा मनुष्य जन्म तो ले छे, परंतु आ भागवतनी यात्रा एटले परम तत्व सुधी पहोंचवानी यात्रा छे। जोवा जाइए तो कोई पण शास्त्रकार ज थी प्रारंभ न करे ग्रंथ नो, कारण के ज अक्षर दग्धता वाचक छे। परंतु व्यास जी जन्माद्यस्य ज अक्षर थी भागवत नो प्रारंभ कर्यो, कारण के व्यास जी ना हृदय मां दग्धता छे। जेम गोपीओ ना हृदय मां दग्धता हती, जयति तेधिकम त्याय जति प्रारंभ थयो, એવી રીતે વ્યાસજીના હૃદયમાં દગ્ધતા છે એટલે જ અક્ષરથી ભાગવતનો પ્રારંભ થયો। જન્માદ્યસ્ય યતઃ, અને આ જન્માદ્યસ્ય યતઃ એ બ્રહ્મસૂત્રનો બીજો સૂત્ર છે। બ્રહ્મસૂત્રનો પહેલો સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા। ભાગવતનો પ્રારંભ બ્રહ્મસૂત્રના બીજા સૂત્રથી ભાગવતનો પ્રારંભ થયો। જન્માદ્યસ્ય યતઃ, સત્યને ઓછામાં ઓછા શબ્દોમાં કહી દેવું એને સૂત્ર કહેવાય, જન્માદ્યસ્ય યતઃ। હવે આનો જ વિસ્તાર જેમ ઉપનિષદોમાં યતો વા ભૂતાની જાયંતે, યતો વા ઇમાની ભૂતાની જાયંતે, યેન જાયંતે જીવંતી, આ બધો વિસ્તારથી એમાં કહેવામાં આવ્યો કે જેનાથી બધાનો જન્મ થાય છે, જેમાં લય થાય છે, યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન સર્વાણી જીવંતી, જેનાથી બધાનો જન્મ થાય છે, જેનામાં બધાનો લય થાય છે, વિસ્તારથી એ ઉપનિષદોમાં કહેવામાં આવે। પણ એ જ બ્રહ્મસૂત્રમાં ચાર અક્ષરમાં કહી દીધું જન્માદ્યસ્ય યતઃ। આ બીજો સૂત્ર સુકામ બીજા સૂત્રથી
ભાગવતનો પ્રારંભ થયો તો સૌથી પહેલા વાત એ સમજવાની છે કે સૌથી પહેલા તમારી અંદર જિજ્ઞાસા હોવી જોઈએ. કારણ કે બ્રહ્મસૂત્રનો પહેલો સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. પણ અહીંયા પહેલા સૂત્ર તેથી નહીં અપીતુ બીજા સૂત્રથી પ્રારંભ કર્યો ભાગવતનો. એનો મતલબ કે પહેલા જિજ્ઞાસા હો તો કથા મેં આકે બેઠો તો કથા તુમા અધિકારી હો, વરના તમે કથાના અધિકારી નથી જો જિજ્ઞાસા ન હોય તો. જિજ્ઞાસા હોવી જોઈએ, તલબ હોવી જોઈએ, લાલસા હોવી જોઈએ, તાપ હોવો જોઈએ. ભગવાન કો પાના કઠિન નહીં હૈ, લેકિન કઠિન હૈ તો ભગવદ પ્રેમ કો પાના. અરે ભગવાનને તો ઓલા શિશુપાલે પણ પ્રાપ્ત કરી લીધા હતા, કંસે પણ ભગવાનને પ્રાપ્ત કરી લીધું, પણ શું પ્રાપ્ત ન કરી શક્યા? ભગવદ પ્રેમ, આરતી, તલબ. આ શ્રીમદ ભાગવત પરમહંસોની સંહિતા છે એટલે જિજ્ઞાસા હોય તો કથામાં બેસો. આ કથા એના માટે છે એટલે બીજા સૂત્રથી પ્રારંભ કર્યો છે. કારણ કે જિજ્ઞાસાના આગળનો વિષય છે શ્રીમદ ભાગવત. કથા સાંભળવા આવવાના ઘણા ઘણા બધા પ્રયોજન હોઈ શકે. કોઈ કથા વ્યાધિથી સાંભળે છે, કોઈ વ્યાધિથી સાંભળે, કોઈ ધીથી બુદ્ધિથી સાંભળે, કોઈ લોકાન બુદ્ધિથી સાંભળે એટલે કે વ્યવહાર બુદ્ધિથી. કથા મંડપમાં આવવાના ઘણા બધા પ્રયોજન હોય. કોઈ વિધિથી આવે, આ ભાઈ બા બાપુજી કહી ગયા હતા કે જીવનમાં કથા સાંભળવી જોઈએ, એનાથી મુક્તિ મળી જાય, મુક્તિ મળી જાય, દુઃખ દૂર થઈ જાય. તો કોઈ કથામાં વિધિથી આવીને બેસે છે કે આ ભાઈ મુક્તિ આપવા વાળી છે, ચાલો બેસી જાઓ, ફ્રીમાં મુક્તિ મળે છે. કોઈ બુદ્ધિથી આવે જોવા માટે કેમ ચાલે છે, કેમ છે બધી તામઝામ વ્યવસ્થાઓ, એવાય ઘણા હોય. પછી બધા સમાચાર આપે, હા આવું બધું ચાલે છે, આમ છે તેમ છે. પછી કોઈ વ્યવહાર બુદ્ધિથી આવે, હા ભાઈ સમાજ સમસ્તની છે, મોરબી વૈષ્ણવ સમાજની છે ને એમાં આપણે પછી ન જઈએ તો સારું ન લાગે, કમથી કમ મોઢું દેખાડી આવો. નહીં તો આ વૈષ્ણવ કેવા, કથા થાય છે ને તોય આવ્યા નહીં. પછી વ્યવહાર બુદ્ધિથી આવે મોઢું દેખાડવા માટે, અને એ છેલ્લા કલાક દોઢ કલાકમાં આવી જાય, મોઢું દેખાડી લે, જય શ્રી કૃષ્ણ કરી જાય, નજરમાં આવવા માટે. હવે આપણે કોની નજરમાં આવવાનું એ આપણે વિચાર કરવાનો. આપણે આ બધા લૌકિક માણસોની નજરમાં આવવાનું કે આપણે ઠાકોરજીની નજરમાં આવવું છે? અહીંયા નજરે આવેલા ઉતરી જશું, પણ એકવાર એની નજરમાં આવી ગયા પછી કોઈની તાકાત નથી કે ઉતારી શકે. તો કોઈ વ્યવહાર બુદ્ધિથી આવે, કોઈ વ્યાધિઓને દૂર કરવા આવે, લોકાન બુદ્ધિથી આવે. પણ જિજ્ઞાસા હો તો એ કથા ઉનકે લીએ હૈ, પરમહંસો કી એ સહિતા હૈ. કહેવાય છે કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્વાનોની કસોટી ભાગવતમાં થાય છે. શાસ્ત્રો શસ્ત્રોની પરીક્ષા યુદ્ધમાં થાય. વિદ્યાર્થીની વિદ્યા, મોટા પંડિતોની પરીક્ષા ભાગવતમાં થાય. વિપત્તિ કાલમાં ગ્રહિણીની પરીક્ષા થાય. વિપત્તિ કસોટીનો સમય આવે ત્યારે ગ્રહિણીની પરીક્ષા થાય. આપત્તિ કાલે પરખીએ ચારી, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી. આપત્તિકાલ આવે ત્યારે આ ચારની કસોટી થાય. અને વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં. ભૈયા આ ભાગવત કેવું કોઈ સરળ નથી, આનું ઉચ્ચારણ કરવું, આના શ્લોકોને બોલવું, એ સબ બડા કઠિન હૈ. હવે તો ગલી ગલીમાં કથાઓ થવા લાગી છે, એક બિઝનેસ જેવું બની ગયું. બાકી એ ભાગવત પરમહંસો કી સહિતા હૈ, શ્રી ઠાકોરજીનું સાક્ષાત સ્વરૂપ છે. તો એ જિજ્ઞાસા સાથે કે આ કેવો સમય આવ્યો, કે આ સરસ સુઅવસર પ્રાપ્ત થયો ભાગવત શ્રવણ કરવાનો,
સુબોધની જે સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો ને એવી ભાવના સાથે, લાલસા સાથે જ્યારે કથામાં આવીને બેસશો તો આ કથા તમારા માટે છે. યે ઉનકે લિયે હૈ યે શ્રીમદ ભાગવત. એટલે બીજા સૂત્રથી આ શ્રીમદ ભાગવતનો પ્રારંભ થયો. જન્માદ્યસ્ય યતઃ, એક વિશિષ્ટ વ્યાખ્યા કે જે સમસ્ત જન્મ આદિથી નિવૃત્ત છે, જે અજન્મા છે, એવો ભગવાને બ્રજમાં જન્મ લીધો. બાકી ઘણી આની વ્યાખ્યાઓ કરવામાં આવી. આ પહેલા શ્લોક ઉપર લગભગ 100 થી પણ વધારે ટીકાઓ છે. ઇવન આ પહેલા શ્લોકને ગાયત્રી મંત્ર સાથે પણ આની તુલના કરવામાં આવી છે. યત્રાદિકૃત ગાયતે વર્ણે ધર્મ વિસ્તરહ વિત્રાસુરો વધોપેત તદ ભાગવત મિશ્યતે. આ ભાગવતનું લક્ષણ બતાવવામાં આવ્યું કે જ્યાં ગાયત્રી સમાન ધર્મનો વિસ્તાર કરવામાં આવ્યો હોય, જ્યાં વિત્રાસુરના વધની કથા હોય, એ ગાયત એ ભાગવત છે. એટલે ગાયત્રી મંત્ર સાથે પણ આની સંગતિ કરવામાં આવી છે. શ્રી મહાપ્રભુજી તો સુબોધનીમાં બતાવ્યું કે જન્માદ્યસ્ય આકાશાસ્ય યતઃ, કે જેનાથી આકાશનું જન્મ થયો એ અર્થ મુખ્ય છે, કે જેના સ્વરૂપને કોઈ જાણી નથી શકતું, જેની માયામાં મોટા મોટા ઋષિ મુનિઓ પણ મોહિત થઈ જાય છે, જે પોતાની કૃપા દ્રષ્ટિથી એ આવરણને દૂર કરાવે છે, એવા સત્ય સ્વરૂપનું અમે ધ્યાન ધરીએ છીએ. આ એની વ્યાખ્યા. પણ એક વિશિષ્ટ અર્થ ભાવ કે જન્માદ્યસ્ય યતઃ, કે જે જન્મ આદિથી પર છે એણે બ્રજમાં જન્મ લીધો. બ્રજમાં તો પ્રોપર જન્મ લીધો,